અમદાવાદના નિકોલ ખાતે ભોજલરામ બાપાની 237મી જન્મજયંતિ નિમિત્તે ભોજલરામ બાપાનું જીવનચરિત્રનું મહિમાગાન કરતી કથાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ભોજલરામ બાપાની જીવનચરિત્રની વાત કરવામાં આવી હતી। આ કથાનો શુભારંભ દીપ પ્રજ્વલિત કરીને કરવામાં આવ્યો। આ કથામાં મુખ્ય અતિથિ તરીકે અમદાવાદ શહેરના મેયર કિરીટભાઈ, ઠક્કર બાપાનગરના ધારાસભ્ય વલ્લભભાઈ કાકડિયા અને અમદાવાદ શહેરના ડીસીપી ડીએસ પટેલ હાજર હતા। આ ભોજલ સિનિયર સિટીઝન આશ્રમ અમારા નિકોલનું ગૌરવ છે। અહીંયા નિકોલમાં વસતા સર્વ સિનિયર સિટીઝનો, જેઓ મીન્સ પોતાની નિવૃત્તિ પછી એમનો યથા યોગ્ય સમય અહીંયા ઉજવે છે। અહીંયા એવરીડે સવાર સાંજ નાસ્તાની પણ એક આયોજન કરેલું છે, એમાં રોજ સવાર સાંજ ચા પાણી નાસ્તો પણ એ લોકોને મળે છે। એ ઉપરાંત 365 દિવસ અહીંયા ભગવાનની કથાનું શ્રવણ અને વક્તાપદેથી ભોજલરામ બાપાની આ 237મી જન્મદિવસ અને આ તિથિને અહીંયા ઉજવવાનો આ એક વિશેષ કાર્યક્રમ અહીંયા યોજાયો છે। સમગ્ર રાજ્ય સ્તરીય કાર્યક્રમ કહેવાય એવા કાર્યક્રમમાં સુરતથી પધારેલા વક્તા શ્રી ધરમસિંહભાઈ ભુવા, જેઓ તેમની સંગીતમય શૈલીમાં ભોજલરામ બાપાની જીવનચરિત્ર વિશેની માહિતી લોકોની સમક્ષ। આજે ભોજલરામ બાપાની તિથિ હોવાથી આજે 28,000 માણસનું રસોડું રાખેલું છે, ડાયરો છે, અને સત્સંગ ભોજલરામ બાપા વિશે 1 કલાકનો સત્સંગ કરવામાં આપેલ છે।